નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આગળના લેક્ચરમાં આગળના વિડીયોમાં આપણે જોયું કે ગ્રામીણ સમાજની જે લાક્ષણિકતાઓ છે તે કઈ કઈ છે, અને એમાં આપણે જ્ઞાતિ વિશેની વાત કરી. જ્ઞાતિનો અર્થ, જ્ઞાતિના લક્ષણ, જ્ઞાતિના પાસા. હવે ગ્રામીણ સમાજમાં કુટુંબ, તેના વિશેની આપણે વાત કરતા હતા. તો ગ્રામીણ કુટુંબની જે લાક્ષણિકતાઓ છે તે મેં તમને આગળના વિડીયોમાં સમજાવી દીધી હતી. હવે આજે આપણે જે કુટુંબવાદ છે, એટલે કે કૌટુંબિક ઔચિત્યવાદ, તેની ખાસિયતો કઈ કઈ છે. મેં તમને અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે કુટુંબવાદને કૌટુંબિક ઔચિત્યવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે આપણે લોકો આ વિડીયોમાં કૌટુંબિક ઔચિત્યવાદની ખાસિયતો, તેના સ્વરૂપ, તેના કાર્યો અને તેમાં આવેલા પરિવર્તનો વિશેની વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કુટુંબવાદની ખાસિયતો, એટલે કે કૌટુંબિક ઔચિત્યવાદની ખાસિયતો. જે કૌટુંબિક ઔચિત્યવાદની ખાસિયતો છે તે ડૉક્ટર અક્ષયકુમાર દેસાઈએ આપી છે. એમાં પહેલું, સૌથી પહેલું જોઈએ. સૌથી પહેલાં તો કુટુંબવાદ એટલે શું? તમે તમને લોકોને આગળના જ વિડીયોમાં કીધું હતું કે જ્યારે કુટુંબનું મહત્ત્વ વધારે હોય અને વ્યક્તિગત હિતને ગૌણ ગણવામાં આવતું હોય ત્યારે જે એક વાદનું સર્જન થાય છે તેને કહેવામાં આવે છે કૌટુંબિક ઔચિત્યવાદ અથવા તો કુટુંબવાદ. તો આ કુટુંબવાદ છે તે કોના કારણે સર્જાય છે અને તેની ખાસિયતો, એટલે કે તેના લક્ષણો છે તે કયા કયા છે, તેના વિશેની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે. તો સૌથી પહેલું આવે છે બાળ લગ્ન અને ઊંચું લગ્ન પ્રમાણ. એકંદરે ગ્રામીણ કુટુંબમાં બાળ લગ્નને પ્રોત્સાહન મળે છે, તમને સૌને ખ્યાલ જ છે, અને તમે એક સિરિયલથી પણ પરિચિત છો, જે હતી આનંદીની સિરિયલ. બાલિકા વધુ તરીકેની જે એક સિરિયલ આવતી તેમાં તમે જોયું જ હશે કે ગામડામાં ખાસ કરીને જે નાનપણમાં લગ્ન ગોઠવાતા હોય છે તેને બાળ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યાં આ બાળ લગ્નનું પ્રમાણ શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે ઘણું ઊંચું માનવામાં આવે છે. ગામડામાં લગ્ન છે તે ફરજિયાત ગણવામાં આવે છે. દરેક વ્યક્તિએ લગ્ન કરવા એ ફરજિયાત છે, અને ત્યાં નાની વયના લગ્નને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, અને ઊંચું લગ્ન પ્રમાણ છે તે આપણને જોવા મળે છે. અહીં અપરિણીત રહેવાનો ખ્યાલ હોતો જ નથી. કોઈ પણ વ્યક્તિને જો અપરિણીત રહેવું હોય તો તેને કુટુંબ છે તે માન્યતા આપતું જ નથી, એટલે તેની એક કુટુંબવાદ. તેના કારણે દરેક વ્યક્તિ, એટલે કે કુટુંબના જે વ્યક્તિઓ હોય છે તેનો કુટુંબ સાથે કુટુંબવાદનું સર્જન થતું આપણને જોવા મળે છે. જો આ જે વિડીયો છે અને આ જે મુદ્દો છે તેમાં આપણે શું સમજવાનું છે કે કુટુંબવાદ કોના કારણે સર્જાય છે. તો સૌથી પહેલું તો આવે છે કે બાળ લગ્નનું પ્રમાણ ઊંચું છે અને ત્યાં લગ્ન ફરજિયાત છે, એટલા માટે દરેક સભ્યોનો કુટુંબ સાથેનો વાદ છે તે આપણને સર્જાતો જોવા મળે છે. હવે બીજું આવે છે, કુટુંબ છે તે સામાજિક ધોરણના પીઠબળ તરીકે, સામાજિક ધોરણના પીઠબળ તરીકે ગ્રામીણ સમાજમાં વ્યક્તિ ઉપર સામાજિક નિયંત્રણ માટેના મુખ્ય બે પ્રકારના સામાજિક ધોરણો હોય છે, અને એક એમાંથી છે તે છે સામુદાયિક ધોરણ, અને બીજું છે જે તે છે જ્ઞાતિના ધોરણો. જે સામુદાયિક ધોરણ છે તેનું પાલન છે તે ગ્રામ સમિતિ દ્વારા કરાવવામાં આવતું હોય છે, જ્યારે જ્ઞાતિના ધોરણો છે તે જ્ઞાતિના ધોરણોનું પાલન જ્ઞાતિ પંચાયત, જે આપણે આગળ કરી ગયા, તેના દ્વારા કરાવવામાં આવતું હોય છે. અને કુટુંબનો જે વડો હોય છે, એટલે કે કુટુંબના જે વડીલ તરીકેનું સ્થાન જેને આપવામાં આવેલું હોય છે તે આ ધોરણોનું ચુસ્તપણે પોતાના સભ્ય પાસે પાલન કરવાનો આગ્રહ છે તે રાખતા હોય છે, જેના કારણે પણ કુટુંબવાદનું નિર્માણ થતું આપણને જોવા મળે છે. જો જ્યારે કોઈ પણ તમારા ઉપર દબાણ કરવામાં આવે, તમારા વ્યક્તિગત હિતને અવરોધ ઊભો થતો હોય એવું તમને લાગે, ત્યારે તમે તે પરિસ્થિતિ સાથે વાદમાં ઉતરો છો, ત્યારે તમને એ પરિસ્થિતિ અનુકૂળ નથી લાગતી, ત્યારે આવા પ્રકારની પરિસ્થિતિને વાદ તરીકે ઓળખવામાં આવે છે. જે વાદ આપણને ગ્રામીણ સમાજના કુટુંબોમાં કુટુંબના સામાજિક ધોરણના પીઠબળ તરીકે જોવા મળે છે. ત્યારબાદ આવે છે કુટુંબ સામાજિક જવાબદારીના એકમ તરીકે, ગામના સામાજિક ધોરણોનું પાલન કરાવવાની જવાબદારી અહીંયા કુટુંબને સોંપવામાં આવેલી હોય છે.
મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે ગામમાં જ્યારે કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ રિવાજ બનાવે છે, ગામમાં કોઈ પણ નિયમ ઘડવામાં આવતું હોય છે, ત્યારે એ નિયમનું પાલન કરાવવાનો આગ્રહ કુટુંબ પાસે રાખવામાં આવતો હોય છે. જો વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે, એટલે કે ધોરણ ભંગ કરે, તો તે માટે તેના કુટુંબને જવાબદાર ગણવામાં આવે છે અને કુટુંબને શિક્ષા કરવામાં આવતી હોય છે. કોઈ એક વ્યક્તિ જ્યારે ભંગ કરે, કોઈ એક વ્યક્તિ જ્યારે નિયમનો ભંગ કરે, ધોરણનો ભંગ કરે, તો તેની સજા આખા કુટુંબને આપવામાં આવતી હોય છે. ગામમાં અને જ્ઞાતિમાં વ્યક્તિ નહીં પરંતુ કુટુંબની આબરૂ હોય છે. વ્યક્તિ તેના કુટુંબ દ્વારા જ ઓળખાય છે, એટલા માટે કુટુંબને સામાજિક જવાબદારીના એકમ તરીકે ગણવામાં આવેલું આપણને જોવા મળે છે અને તેના કારણે જ કુટુંબવાદનું સર્જન થતું હોય છે. ત્યારબાદ રાજકીય વ્યવસ્થા ઉપર કુટુંબની અસર શું થતી જોવા મળે છે તેના વિશેની વાત કરીએ કે કુટુંબમાં જેમ સત્તા અને તાબેદારીના સંબંધ હોય છે, મા બાપ અને સંતાનો વચ્ચે જે સંબંધ હોય છે, તે જ સંબંધો આપણને ગામની જ્ઞાતિ અને સત્તા તાબેદારીના સંબંધો શાસન વ્યવસ્થામાં જોવા મળતા હોય છે. એટલે કે જે ગામનો વડો છે તે પિતાની ફરજ અદા કરે છે, ગ્રામજનો છે તે ગામના વડાની સત્તા નીચે આધીનમાં રહી અને વ્યવસ્થા તેમજ પરંપરાને અનુકૂળ બનતા હોય છે. જેમ આપણે કુટુંબમાં જોઈએ છીએ કે આપણા જે વડીલો હોય છે એના સૂચનોનું પાલન કરવું, વડીલોને માન આપવું, વડીલોની સાથે સારો વ્યવહાર કરવો, જેમ તેવી જ રીતના રાજકીય વ્યવસ્થામાં પણ જે ગામડાની રાજકીય વ્યવસ્થા છે તેમાં પણ આપણને કુટુંબ જેવું જ એક સંચાલન છે, એક પ્રમાણ છે તે જોવા મળતું હોય છે. એટલે આપણે કહી શકીએ કે ગ્રામીણ કુટુંબની રાજકીય વ્યવસ્થા ઉપર જે કુટુંબની અસર છે તે વિશેષ જોવા મળતી હોય છે. ત્યારબાદ આવે છે કુટુંબ સામાજિક ધોરણના પીઠબળ તરીકે, સમેકની ભાવના. જે સમ્યકની ભાવના છે તે કુટુંબમાં તમને ડગલે ને પગલે જોવા મળે છે. આવી સમ્યકની ભાવના છે તે આપણને આપણા જે નગરીય સમાજ છે, શહેરી સમાજ છે તેમાં જોવા નથી મળતી. એવી સમ્યકની ભાવના તમને લોકોને ગ્રામીણ કુટુંબમાં વિશેષ જોવા મળે છે. સાથે મળીને વ્યવસાયિક પ્રવૃત્તિ કરવી, વ્યવહારોમાં સાથે મળીને સંયુક્ત રીતના હળીમળીને બધા તહેવારો વ્યવહારો સાચવવા, એ એક ગ્રામીણ સમાજના કુટુંબની લાક્ષણિકતા તરીકે આપણે લોકો જોઈ શકીએ છીએ. ગ્રામીણ કુટુંબના સહકાર અને સમ્યકનો પ્રભાવ ગ્રામજનો વચ્ચેના સંબંધો ઉપર પણ પડતો હોય છે. કુટુંબ છે તેની વચ્ચે એક એકતા તમને વિશેષ જોવા મળતી હોય છે. કુટુંબના સભ્યો વચ્ચે બધી પ્રવૃત્તિઓમાં એકતાનો જે સમાવેશ છે તે વિશેષ આપણને જોવા મળતું હોય છે. કુટુંબમાં સમૂહ પ્રવૃત્તિઓ થાય તેમ ગામમાં પણ સામૂહિક પ્રવૃત્તિઓને તથા પારસ્પરિક મદદને કેન્દ્રવર્તી સ્થાન મળતું આપણને જોવા મળે છે. એટલે કે કુટુંબવાદની એક લાક્ષણિકતા તરીકે આપણે સમ્યકની ભાવનાને પણ અહીં લઈ શકીએ છીએ. ત્યારબાદ છે કુટુંબ છે તે ઉત્પાદન, ઉપભોગ અને વિનિમયનું એકમ છે. ઉત્પાદન એટલે ગ્રામીણ કુટુંબ છે તે એકંદરે ઉત્પાદનનું એકમ છે. કુટુંબ પોતે જ શું કરે છે, ઉપભોગ કરે છે, અને કુટુંબ પોતે જ શું કરે છે તો કે વિનિમય પણ કરતું જોવા મળે છે. ગામની ઉત્પાદન, ઉપભોગ અને વિનિમયની પ્રથામાં કુટુંબ એક એકમ તરીકે કાર્ય કરે છે. જેમ કે આપણે જોઈએ કે કોઈ પણ એક કુટુંબ છે, તમે લ્યો કે ભાઈ કોઈ એક કુંભારનું કુટુંબ છે, તો કુંભારના કુટુંબમાં તે માટીના ઘડાનું ઉત્પાદન પણ તે કરે છે, તેને વાપરવાનો કાર્ય પણ તે કરે છે, અને તેને વેચવાનું કાર્ય પણ કુટુંબના સભ્ય દ્વારા જ કરવામાં આવતું હોય છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે કુટુંબવાદની એક ખાસિયત તરીકે ઉત્પાદન, કુટુંબ ઉત્પાદન, ઉપભોગ અને વિનિમયના એકમ તરીકે કાર્યરત આપણને થતું જોવા મળે છે. અને તે લોકોનું જે કુટુંબનું જે ઉત્પાદન હોય છે તે પોતાના જ માર્કેટમાં મૂકવામાં આવે છે, પરંતુ કુંભાર, વણકર અને કારીગર વર્ગના કુટુંબો પોતાનું ઉત્પાદન બજારમાં મૂકવા અત્યારના જે પરિસ્થિતિ છે તે બદલી.
મેં તમને આગળ જ કીધું હતું કે વિનિમયની પ્રથા આપણને કુટુંબમાં વિશેષ જોવા મળે છે. વિનિમયની પ્રથા આપણને જે આ કુટુંબો છે, એટલે કે જજમાની વ્યવસ્થા કે સેવાના બદલામાં સેવા કરવી, એવું કુટુંબ એક કુટુંબ બીજા કુટુંબને કાંઈ વસ્તુની લેવડ દેવડ કરી અને સેવાના બદલામાં સેવા કરતા, પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલી, અત્યારે પરિવર્તનો આવ્યા છે, એટલે કુટુંબ છે તે ઉત્પાદન કરે છે, તેનો ઉપભોગ પણ કરે છે, પણ તેનું વિનિમય છે તે વિનિમય તે શહેરી બજારોમાં આવી અને પછી ત્યાં પૈસા રોકડ રકમના સ્વરૂપમાં તેનું વિનિમય છે તે કરવામાં આવતું હોય છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે કુટુંબ છે તે ઉત્પાદન, ઉપભોગ અને વિનિમયનું એકમ તરીકે આપણને જોવા મળે છે. ત્યારબાદ છે કુટુંબ પૂજા અને પૂર્વજ પૂજાનું પ્રાબલ્ય. દરેક કુટુંબને તેની પૂર્વજ પૂજા અને કુટુંબ પૂજા એ એક સામાન્ય લક્ષણ તરીકે આપણને જોવા મળે છે. ગ્રામીણ કુટુંબમાં આ લક્ષણ વિશેષ સ્વરૂપે જોવા મળે છે. અહીં ઉજવાતા તહેવારો, ધાર્મિક વિધિઓ, ઉત્સવો વગેરે બધું મુખ્યત્વે કેવા પ્રકારનું જોવા મળે છે, તો કે કુટુંબની સલામતી અને કલ્યાણનું રક્ષણ થાય તે હેતુથી ઉજવાતા હોય એ રીતના જોવા આપણને મળે છે. કેટલીક ધાર્મિક વિધિ અને ઉત્સવોમાં તો કુટુંબની સમૃદ્ધિ વધારવા અને ટકાવી રાખવા માટે જ કરવામાં આવતી હોય છે. કુળદેવીની પૂજા, પૂર્વજો અને પિતૃઓની પૂજા, આરાધના વગેરે ઉપર આ જે ગ્રામીણ કુટુંબો છે તે વિશેષ ભાર મૂકતા આપણને જોવા મળે છે. અને છેલ્લું છે પરંપરાનું પ્રભુત્વ. તો પરંપરાનું પ્રભુત્વ એટલે કે જે ત્યાંના લગ્નો છે, પરંપરાને તે લોકો વળગી રહ્યા છે. ત્યાંના લગ્ન, ત્યાંના ખાનપાન, ત્યાંની લગ્નવિધિ, લગ્ન સમયમાં લેવડ દેવડ, જ્ઞાતિ ભોજન, ઉત્સવો, પોશાક, ખેતીની પદ્ધતિ, ખેડ ખાતરની રીત, વાવણી લણણીની રીત, બધી રીતોમાં તમને પરંપરાનું પ્રભુત્વ જોવા મળે છે. દાખલા તરીકે હું એમ કહું કે અમુક ગામડાઓમાં ખેતીની શરૂઆત એટલે કે જ્યારે તેની વાવણી કરવામાં આવતી હોય છે ત્યારે અમુક પ્રકારની વિધિઓ કરવામાં આવતી હોય છે. એ વિધિ કર્યા પછી જ ખેતરને ખેડવાનું શરૂ કરવામાં આવે છે. તો આ રીતના જે ખેતીનું, ખેતીમાં જ નહીં પરંતુ બધામાં, લગ્નમાં, પોશાકમાં, ઉત્સવોમાં, બધી જગ્યાએ તમને તે ગામડાના જે પરંપરાગત જે લક્ષણો છે તે તમને દરેકે દરેક સામાન્ય વલણમાં પણ તેનું પ્રભુત્વ છે તે વધારે આપણને સવિશેષ જોવા મળતું હોય છે. તો આ થઈ કુટુંબવાદની ખાસિયતો કે બાળલગ્નનું ઊંચું પ્રમાણ, કુટુંબની સામાજિક જવાબદારી, કુટુંબ છે તે સામાજિક જવાબદારીના એકમ તરીકે, રાજકીય વ્યવસ્થા ઉપર કુટુંબની અસર, કુટુંબ છે તે સામાજિક ધોરણના પીઠબળ તરીકે, સમ્યકની ભાવના, કુટુંબ છે તે જ ઉત્પાદન કરે છે, ઉપભોગ કરે છે અને વિનિમયનું એકમ બને છે, કુટુંબ છે તેમાં પૂજા અને પૂર્વજ પૂજાનું પ્રાબલ્ય જોવા મળે છે અને પરંપરાનું પ્રભુત્વ આપણને કુટુંબવાદની ખાસિયત તરીકે અહીંયા જોવા મળે છે. ફરીથી કહું છું કે કુટુંબવાદ એટલે કૌટુંબિક ઔચિત્યવાદ. કુટુંબવાદની ખાસિયતોની ચર્ચા કરો, આવો પ્રશ્ન જ્યારે તમને લોકોને પૂછાતો હોય ત્યારે તમારે તેની પ્રસ્તાવના, કુટુંબવાદની ખાસિયતો અને આ જે કુટુંબવાદની ખાસિયતોના મુદ્દાઓ છે તે અને છેલ્લે ઉપસાર લખવાનો રહે છે. હવે પછી આવે છે કુટુંબ, ગ્રામીણ સમાજમાં કુટુંબનું સ્વરૂપ. તો જે કુટુંબનું સ્વરૂપ છે તે તમને ચાર પ્રકારના કુટુંબો ગ્રામીણ સમાજમાં જોવા મળે છે. સૌથી પહેલું છે પ્રાથમિક કુટુંબ, પછી પૂરક વિભક્ત કુટુંબ, પછી સંયુક્ત કુટુંબ અને પછી છેલ્લે સંયુક્ત જોડાણવાળા કુટુંબો. તો હવે અહીંયા આપણે જોઈએ પ્રાથમિક કુટુંબ એટલે શું. તો પ્રાથમિક કુટુંબ એ એક પ્રકારનું વિભક્ત કુટુંબ છે. પરણિત પુત્રો તેના લગ્ન બાદ અમુક સમય પછી સમયે મા બાપથી અલગ થઈને જુદું ઘર વસાવે છે અને પોતાના કુટુંબ જીવનની શરૂઆત કરે છે. શરૂઆતમાં તો આ કુટુંબ છે તે ખાલી પતિ અને પત્નીનું જ બનેલું હોય છે, પણ ધીમે ધીમે તેમાં પતિ અને પત્ની અને સંતાનોનો સમાવેશ થતો જાય છે અને આ કુટુંબ છે તેનો વિસ્તાર ધીમે ધીમે વધતો જાય છે અને અંતે આ કુટુંબ છે તે સંયુક્ત કુટુંબમાં રૂપાંતર પામતું આપણને જોવા મળે છે. આથી પ્રાથમિક કુટુંબ કે જેમાં કોઈ પણ સ્ત્રી અને પુરુષ છે તે લગ્ન બાદ
પોતાના મા બાપથી અલગ ઘર વસાવે છે અને પોતાના સંતાનોને જન્મ આપી અને તેનો વિસ્તાર છે તે વધારે છે તો તેને કહેવાય પ્રાથમિક કુટુંબ પછી આવે છે પૂરક વિભક્ત કુટુંબ આ જે પૂરક વિભક્ત કુટુંબ છે તેમાં પતિ પત્ની અને અપરણિત સંતાનો ઉપરાંત અપરણિત એટલે કે જે વિધવા હોય છે તે વિધુર છૂટાછેડા લીધેલા ત્યક્તાનો દરજ્જો ધરાવનાર વગેરે સગાઓનો સમાવેશ થતો હોય છે એટલે કે આવું કુટુંબ સંયુક્ત કુટુંબની અમુક લાક્ષણિકતાઓ ધરાવે છે ફરીથી પૂરક વિભક્ત કુટુંબ એટલે પતિ પત્ની અને તેના અપરણિત સંતાનો જો અહીંયા હું તમારી સામે ઉલ્લેખ કરું છું અપરણિત સંતાનો અપરણિત એટલે જેના લગ્ન થયેલા નથી એટલે લગ્ન થઈ ગયા બાદ તે લોકો આ પૂરક વિભક્ત કુટુંબમાં રહેતા નથી તે પોતાનું અલગ કુટુંબ વસાવી અને પ્રાથમિક કુટુંબ બનાવે છે ત્યારબાદ આવે છે સંયુક્ત કુટુંબ એના વિશે તો તમને સૌને ખ્યાલ જ છે કે આ જે કુટુંબ છે તે બે કે ત્રણ પેઢી અથવા તેથી વધુ પેઢીઓના સગાઓનું બનેલું હોય છે તેમાં મા બાપ તેમના પરણિત પુત્રો અને પુત્રવધુઓ પૌત્રો પૌત્રીઓ વગેરે બધાનો લગ્ન ન કરેલા લગ્ન કરેલા ત્યક્તા વિભક્ત ત્યક્તા વિધવા વિધુર આ બધાનો જેમાં સમાવેશ કરવામાં આવતો હોય તેવા કુટુંબને આપણે સંયુક્ત કુટુંબ તરીકે ઓળખાવી શકીએ આમાં પિતા માતા પુત્ર પુત્રવધુ પૌત્ર પૌત્રીઓનું બનેલું પણ હોય છે ભાઈઓ તેમની પત્નીઓ અને સંતાનો સાથે રહેતા હોય છે તેવું પણ આવા કુટુંબમાં આપણને જોવા મળે છે તો આને કહેવાય સંયુક્ત કુટુંબ જે ગ્રામીણ સમાજના કુટુંબનું એક સ્વરૂપ છે ત્યારબાદ આવે છે સંયુક્ત જોડાણવાળા કુટુંબ આવું કુટુંબ એક પ્રકારનું વિસ્તૃત કુટુંબ છે સંયુક્ત જોડાણવાળા કુટુંબનો ખ્યાલ ડૉક્ટર દુબેએ આપેલો છે અને તેમાં તેણે કહ્યું છે કે પિતૃપક્ષી ઘણા કુટુંબોનો સમાવેશ આ સંયુક્ત જોડાણવાળા કુટુંબોમાં થાય છે એટલે કે પિતૃપક્ષીના પ્રાથમિક કુટુંબના સંયુક્ત જોડાણથી આવું કુટુંબ રચાય છે પિતૃપક્ષી કુટુંબમાં જે પિતામહનું કુટુંબ હોય છે તેનું પિતાનું કુટુંબ કાકાનું કુટુંબ ભાઈનું કુટુંબ પુત્રોનું કુટુંબ ભત્રીજાનું કુટુંબ પિતૃપક્ષી જે કોઈ પણ સગાઓ છે તે તમામ સગાઓનો સંયુક્ત જોડાણવાળા કુટુંબમાં સમાવેશ થતો આપણને જોવા મળે છે તો આવા કુટુંબને કહેવામાં આવે છે સંયુક્ત જોડાણવાળા કુટુંબો તો આ થયા ચાર સ્વરૂપ જે આપણને ગ્રામીણ સમાજમાં કુટુંબમાં જોવા મળે છે પહેલું જે કુટુંબના સ્વરૂપો છે તેમાં પહેલું પ્રાથમિક કુટુંબ પૂરક વિભક્ત કુટુંબ સંયુક્ત કુટુંબ અને સંયુક્ત જોડાણવાળા કુટુંબો હવે એના પછી આવે છે જે ગ્રામીણ સમાજમાં કુટુંબ છે તેના કાર્યો શું કામ કરે છે ગ્રામીણ સમાજનું કુટુંબ છે તે જે પોતાના સભ્ય છે તેના માટે શું કાર્ય કરે છે શું કામ શું એ લોકોનું કાર્ય રહેલું છે તેના વિશેની વાત કરવાની છે પહેલું આવે છે કે સભ્યોને સલામતી અને રક્ષણ પૂરું પાડે છે સભ્યોને સલામતી અને રક્ષણ પૂરું પાડે છે એટલે કે આપણે કહીએ છીએ ને કે ગમે ત્યાં આપણે જઈએ પણ અંતે તો છેલ્લે આપણને કોણ સાચવે છે તો કે આપણું કુટુંબ આપણા કુટુંબના સભ્યો તો આ જે કુટુંબ છે તે સભ્યોને સલામતી પૂરી પાડે છે એને આર્થિક રક્ષણ આપવું સામાજિક એકમ તરીકે આર્થિક સલામતી આપવી સામાજિક રક્ષણ પૂરું પાડવું એ તમામ કાર્ય છે તે કુટુંબ કરતું આપણને જોવા મળે છે તેમજ તેની સાથે સાથે સંયુક્ત માલિકીની જમીન અને સંયુક્ત વ્યવસાયથી કુટુંબની જે આવક અને ખર્ચ હોય છે તે સંયુક્ત રહેતા હોય છે ઘરની સાધન સામગ્રી ખેતીના સાધનો પશુધન વગેરેનો સંયુક્તપણે ઉપભોગ થતો હોવાથી પ્રમાણમાં બધા સભ્યોને સ્થિરતા અને સલામતી મળી રહેતી હોય છે કુટુંબના વડા તરફથી સતત માર્ગદર્શન મળતું રહેતું હોય છે મદદ અને રક્ષણ મળતી રહેતી હોય છે તેમજ તેની સાથે સાથે સલામતી અને રક્ષણની પણ ખાતરી મળતી રહેતી હોય છે તો આ રીતના ગ્રામીણ કુટુંબના જે વડીલો છે તે પોતાના સભ્યને સલામતી અને રક્ષણ પૂરું પાડતા આપણને જોવા મળે છે ત્યારબાદ આવે છે એટલે અહીંયા આ જે મુદ્દો છે તેમાં આપણે એમ કહી શકીએ કે કોઈ પણ આર્થિક મુશ્કેલી કે સામાજિક મુશ્કેલી જ્યારે ગ્રામીણ કુટુંબના સભ્ય અનુભવતા હોય છે ત્યારે તે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ
તે કુટુંબના વડીલો દ્વારા તેને પૂરો પાડવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ શ્રમ વિભાજન. તો આ જે સંયુક્ત કુટુંબ છે તેમાં બધા સભ્યોને તેની વય અને લિંગના અનુસાર કાર્ય સોંપવામાં આવેલું હોય છે. એટલે કે શ્રમનું છે તે વિભાજન કરવામાં આવેલું હોય છે. કોઈ એક વ્યક્તિ પાસે શ્રમનો આગ્રહ રાખવામાં આવતો હોતો નથી. કુટુંબના દરેક સભ્ય છે તે શ્રમ કાર્યમાં જોડાયેલા આપણને જોવા મળે છે. કુટુંબનો વડો છે તે વ્યવસ્થાપક તરીકે કાર્ય કરે છે. વૃદ્ધો છે તે સલાહ અને માર્ગદર્શન આપે છે. ઘર સાચવવાનું તથા બાળ સંભાળમાં મદદ કરવાનું કાર્ય છે તે વૃદ્ધોને સોંપવામાં આવેલું હોય છે. વય અને દરજ્જા અનુસાર સ્ત્રીઓ છે તે ગૃહ કાર્ય સાથે સંકળાયેલી જોવા મળે છે. તે ઉપરાંત તે જુદી જુદી વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ કરતી આપણને જોવા મળે છે, તેમાં મદદ કરતી જોવા મળે છે. બાળકો પણ આવી જે સામાન નાની નાની વ્યવસાયિક પ્રવૃત્તિઓ હોય છે તેમાં મદદ કરતા આપણને જોવા મળે છે. તમે જોયું જ હશે કે ગામડામાં જ્યારે ઢોર ચરાવવા જવા અથવા તો ખેતીના કોઈ નાના નાના એવા કામ હોય તો એ કામ બાળકોને સોંપવામાં આવતા હોય છે અને એની સાથે સાથે સ્ત્રીઓને પણ એમાં સહભાગી કરવામાં આવતી આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગ્રામીણ કુટુંબના કાર્યોમાં શ્રમ વિભાજનનું વિશેષ મહત્ત્વ આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે સામાજિકરણ. જો સૌથી પહેલાં તો તમને કહી દઉં સામાજિકરણ એટલે શું. વ્યક્તિ જ્યારે જન્મે છે એટલે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે તેને આપણા સમાજની કોઈ પણ પ્રકારનું ભાન તેનામાં હોતું નથી. અને જ્યારે આપણા જ્યારે કોઈ બાળક જન્મે અને એ જન્મ્યા પછી તે સમાજમાં અલગ અલગ વ્યક્તિની સાથે મળી, જેમ કે એના મા બાપ છે, તેના દાદા દાદી છે, તેના કાકા કાકી છે, અથવા તો ઘરના કોઈ પણ સભ્ય સાથે તેની જે વર્તણૂક થાય છે તે વર્તણૂકના પરિણામે તેનું સામાજિકરણ એટલે કે તેનું એક ઘડતર છે તે થતું આપણને જોવા મળે છે. તો આવી જે પરિસ્થિતિ છે તેને સામાજિકરણ તરીકે ઓળખાવી શકાય. તો કુટુંબના કાર્યોમાં સામાજિકરણ છે તે પણ સામાજિકરણનું કાર્ય પણ કેન્દ્રવર્તી. બાળકનું સામાજિકરણ કરવાનું કાર્ય કોણ કરે છે? મેં તમને આગળ કીધું કે જે બાળકોનું સામાજિકરણ છે તે કરવાનું કાર્ય કુટુંબના વડીલો અને સમગ્ર કુટુંબ છે તે કરતું આપણને જોવા મળે છે. કુટુંબના સભ્યના માર્ગદર્શન હેઠળ નાની વયે વ્યવસાયિક ભૂમિકા તેને શીખવવામાં આવતી હોય છે અને તેને માટે જોઈતા કૌશલ્યો નાની વયથી જ તેનામાં નાખવામાં આવતા હોય છે. આ બધું જે નાની વયથી શીખવવાનું કાર્ય છે તે જનરલી ગ્રામીણ સમાજમાં કુટુંબ દ્વારા કરવામાં આવતું હોય છે. જેમ કે કોઈ પણ બાળકમાં સંસ્કારનું સિંચન કરવું, મૂલ્યોનું સિંચન કરવું, નૈતિક ધોરણોને શીખવવા, આ તમામ વસ્તુઓ આ તમામ પરિબળોથી પરિચિત કરાવવાનું કાર્ય તે ગ્રામીણ કુટુંબનું ગણવામાં આવે છે. અને છેલ્લું છે તે છે મૂળભૂત પરંપરાની જાળવણીનું કાર્ય. ગ્રામીણ કુટુંબ છે તે લગ્ન, ધર્મ, જ્ઞાતિ અને ગામની મૂળભૂત પરંપરાની જાળવણી કરવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ઘણા ગામમાં એવું નક્કી કરવામાં આવ્યું હોય કે ભાઈ ખેતી કરીએ, ખેતીની શરૂઆત કરીએ ત્યારે આ પ્રકારની પરંપરાને અનુસરવાનું જ. તો આ જે પરંપરા છે એને અનુસર્યા વગર કોઈ પણ ગામના કોઈ પણ કુટુંબો છે તે પોતાની ખેતીની શરૂઆત કરતા નથી. તો આ રીતના જે ગામના જે કોઈ પણ નીતિ નિયમો છે એટલે કે જે ગામની પરંપરા છે, જ્ઞાતિની પરંપરા છે, ધર્મની પરંપરા છે, આ દરેક પરંપરાની જાળવણીનું કાર્ય તે ગામના કુટુંબને સોંપવામાં આવેલું હોય છે. કુટુંબ આ કાર્ય સામાજિકરણ, સામાજિક નિયંત્રણ, વિધિ વિધાનો અને ઉત્સવો દ્વારા કરતું આપણને જોવા મળે છે. ગ્રામીણ કુટુંબ છે તે આજ્ઞા પાલન અને શિસ્ત પાલન ઉપર વિશેષ ભાર મૂકે છે. ગામના અને જ્ઞાતિના ધોરણોને આધીન રહેવા ઉપર ગ્રામીણ કુટુંબ ભાર મૂકતું હોય છે. ભલે અત્યારના આપણે કહીએ કે આધુનિક સમયમાં આ બધામાં પરિવર્તન આવ્યું છે, આપણે જોઈએ છીએ કે દરેક ગામડાની જે મૂળભૂત પરંપરાઓ છે તે બદલી છે. લોકોએ આજની આધુનિકતાનો સ્વીકાર એટલે કે ગ્રામીણ લોકોએ જે આધુનિકતાનો સ્વીકાર પણ કર્યો છે, પણ તેમ છતાં જે તે લોકોની પરંપરાઓ છે જે વર્ષોથી
વંશાનુગત રીતના ચાલી આવે છે એ પરંપરાની જાળવણીનું કાર્ય અંતે છેલ્લે તો ગ્રામીણ કુટુંબને જ સોંપવામાં આવેલું જોવા મળે છે. તો આ હતા ગ્રામીણ કુટુંબના કાર્ય. સભ્યોને સલામતી અને રક્ષણ પૂરું પાડે છે, શ્રમ વિભાજન કરી આપે છે, સામાજિકરણ બાળકનું કરે છે અને દરેક સભ્યની પાસે મૂળભૂત પરંપરાની જાળવણીનું કાર્ય પણ કુટુંબ આપણને કરતું જોવા મળે છે. હવે જે ગ્રામીણ કુટુંબ છે તેમાં જે છેલ્લો મુદ્દો છે તે છે ગ્રામીણ સમાજમાં જે કુટુંબ છે તેમાં આવેલું પરિવર્તન. આપણે જોયું કે ગ્રામીણ કુટુંબ છે તેનું સ્વરૂપ કેવું છે, તેમાં કેવા પ્રકારના લક્ષણો આપણને જોવા મળે છે, બરાબર. આ બધા વિશે આપણે વાત આગળ કરી. હવે શું ખરેખર અત્યારના ગ્રામીણ કુટુંબમાં પરિવર્તનો આવ્યા છે, તો તેના વિશેની વાત આપણે અહીંયા કરવાની છે. તો સૌથી પહેલાં તો થોડીક પૂર્વ ભૂમિકા જોઈએ કે બ્રિટિશ અમલથી જ ભારતમાં શરૂ થયેલી જે ગ્રામીણ અર્થવ્યવસ્થા છે તેમાં રૂપાંતરની પ્રક્રિયા, ઉદ્યોગીકરણ, શહેરીકરણ, શિક્ષણ, વાહન વ્યવહાર, સંચાર વ્યવહાર જેવા પરિબળો ઉપરાંત સ્વાધીન ભારતમાં ગ્રામીણ વિકાસના વિવિધ કાર્યક્રમોની અસર હેઠળ ગ્રામીણ કુટુંબમાં ઘણા બધા પરિવર્તનો આવવા લાગ્યા છે. જો મેં કીધું અહીંયા કે શહેરીકરણ, શિક્ષણ, વાહન વ્યવહાર તેમજ અત્યારના આપણા ભારત દેશમાં ગ્રામીણ વિકાસ માટેના જે કેટલાક કાર્યક્રમો સરકારશ્રી દ્વારા ઘડવામાં આવેલા છે, આ તમામ કાર્યક્રમોની અસર હેઠળ ગ્રામીણ કુટુંબો અત્યારના પરિવર્તિત થવા લાગ્યા છે. પહેલાં એવું હતું કે સાત ધોરણ સુધીની સ્કૂલો, શાળાઓ ગ્રામીણ સમાજમાં આપણને જોવા મળતી, ગામડાઓમાં જોવા મળતી. અત્યારે તમે જુઓ છો કે ગ્રામીણ કુટુંબના બાળકો પણ ઉચ્ચ શિક્ષણ લઈ અને ડોક્ટર, ઇન્જિનિયર જેવા ક્ષેત્રમાં અને ત્યાં સુધી કે તેઓ ફોરેન કન્ટ્રીમાં પણ પોતાનો વ્યવસાય છે તે કરવા માટે જવા લાગ્યા છે. તો આ બધું છે તે કેમાં આવે છે, ગ્રામીણ કુટુંબમાં આવેલા પરિવર્તનના પરિણામે જ આ બધું આપણને આવા પરિવર્તનો જોવા મળ્યા છે. તો એમાં સૌથી પહેલું પરિવર્તન આવે છે કે કુટુંબનું વિઘટન થવા લાગ્યું છે. આગળ આપણે જોયું સંયુક્ત કુટુંબો, પછી આપણે જોયું કે જે છે પૂરક વિભક્ત કુટુંબો, સંયુક્ત કુટુંબો, પ્રાથમિક કુટુંબો, આ બધા કુટુંબો અત્યારે ગ્રામીણ સમાજમાં તૂટવા લાગ્યા છે અને તેની જગ્યાએ અત્યારે વિભક્ત કુટુંબો વધુ પડતા આપણને જોવા મળે છે ગ્રામીણ સમાજમાં. એની ઈ શા માટે આવું થયું છે, તો કે જમીનનું ખાનગીકરણ થયું, ધિરાણ યોજનાઓના લીધે, વ્યાવસાયિક પરિવર્તનના લીધે, સ્થળાંતરના કારણે, શિક્ષણના કારણે વ્યક્તિગત મિલકતની ભાવના જે છે તે પ્રબળ બની છે અને તેના કારણે વ્યક્તિગત જે આપણી ભાવના છે, મિલકતની ભાવના તે પ્રબળ બની હોવાના કારણે કુટુંબને ઓછું પ્રાધાન્ય અને વ્યક્તિગત બાબતોને વધુ પ્રાધાન્ય અપાતું હોવાના કારણે કુટુંબનું વિઘટન થવા લાગ્યું છે. આ એક પહેલું પરિવર્તન, સૌથી મોટું પરિવર્તન આ જ આવ્યું છે કે કુટુંબનું જે વર્ચસ્વ હતું, પોતાના સભ્ય ઉપર જે દબાણ હતું જેના કારણે કુટુંબવાદનું સર્જન થતું હતું, તે દબાણ, તે વર્ચસ્વ અત્યારના તૂટવા લાગ્યું છે. બીજું અહીંયા આવે છે કે અત્યારે કુટુંબ છે તે માત્ર ઉપભોગનું જ એકમ બનવા લાગ્યું છે. આપણે આગળ જોયું કે કુટુંબ છે તે ઉત્પાદન ઉપભોગનું એકમ હતું, એની જગ્યાએ અત્યારે આ જે કુટુંબો છે તે ઉત્પાદન ઉપભોગ અને વિનિમયનું એકમ હતું, એના બદલે અત્યારના ઉપભોગનું જ એકમ બનવા લાગ્યું છે. કુટુંબ છે એ કેવું થઈ ગયું છે અત્યારે, કે પોતાની જરૂરિયાતની ચીજો પોતે ઉત્પન્ન કરે છે અને તેના બદલે હવે મોટાભાગની જરૂરિયાતની ચીજ વસ્તુઓ શહેરમાં ઉત્પન્ન થવા લાગી છે. એટલે હવે કુટુંબ શું કરે છે, પોતે પોતાને જરૂરિયાતની ચીજ વસ્તુ ઉત્પન્ન નથી કરતું, પણ શહેરમાંથી પોતાની જે જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે લઈ આવે છે અને પોતે કેવું એકમ બની ગયું છે, તો કે ઉપભોગનું. દાખલા તરીકે આપણે અહીંયા કહીએ કે રાસાયણિક ખાતર, સુધરેલા બિયારણ, ખેતીના આધુનિક સાધનો, કેરોસીન, દિવાસળી, કાપડ, પગરખાઓ, ઘરવખરીની ચીજ વસ્તુઓ, અનેક ચીજો વગેરે જેવી અનેક ચીજો માટે કુટુંબ
શહેર અથવા સ્થાનિક દુકાન ઉપર આધારિત બનવા લાગ્યું છે. પહેલા મેં તમને કીધું હતું કે સેવાના બદલામાં સેવા આપવી, હવે એવું રહ્યું નથી. હવે જે ગ્રામીણ કુટુંબો છે તે પણ શહેર સાથે જોડાતા થયા હોવાના કારણે ઉપભોગનું એકમ બનવા લાગ્યા છે. એના પછી આવે છે, ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો મુદ્દો, નાના સંયુક્ત કુટુંબો તરફનો જોક. એ તો અત્યારના તમને સૌને ખ્યાલ જ છે કે અત્યારના કોઈને પણ વિભક્ત કુટુંબ જ વધારે ગમતું હોય છે, પસંદ પડતું હોય છે સંયુક્ત કુટુંબ કરતાં. એટલે નાના સંયુક્ત કુટુંબ થવા લાગ્યા છે. ગ્રામીણ સમાજમાં પણ હવે નાના સંયુક્ત કુટુંબો અને પ્રાથમિક કુટુંબોનું પ્રચલન છે તે વધવા લાગ્યું છે. સંયુક્તતા માટેના બંધનો હવે મજબૂત હોય ત્યાં સંયુક્ત કુટુંબને ટકાવી રાખવાના પ્રયાસ થાય છે. ખાસ કરીને જમીન અને કારીગર વર્ગની જ્ઞાતિઓમાં સંયુક્તતા એક જરૂરિયાત બની રહેતી હોય છે, પણ બાકી બીજા કુટુંબોમાં આવી સંયુક્તતાને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. એટલે અત્યારના આપણે એમ કહી શકીએ કે ગ્રામીણ સમાજમાં અત્યારે નાના સંયુક્ત કુટુંબો વિશેષ આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે કે સંયુક્ત કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેનો જે સંબંધ છે તે તૂટવા લાગ્યો છે. આપણે આગળ જોયું કે જ્ઞાતિનું વર્ચસ્વ સંયુક્ત કુટુંબ પર હોય છે અને સંયુક્ત કુટુંબ દ્વારા જ જ્ઞાતિના રીત રિવાજો અને પરંપરાઓનું અમલ કરાવવામાં આવતો હોય છે. પરંતુ આ જે બાબત છે તે હાલના યુગમાં, આધુનિક યુગમાં તૂટવા લાગી. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો સંયુક્ત કુટુંબ પ્રથા દ્વિજ જ્ઞાતિઓની લાક્ષણિકતા રહી, પણ હવે સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વારા નિમ્ન જ્ઞાતિઓએ પણ સંયુક્ત કુટુંબનો આદર્શ અપનાવ્યો છે અને તેઓમાં પણ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. આ રીતે જ્ઞાતિ અને કુટુંબ જીવનની ઢબ વચ્ચેનો જે પરંપરાગત સંબંધ હતો તે તૂટી રહ્યો છે. છૂટાછેડાના પ્રશ્નો જ્ઞાતિના બદલે હવે કોર્ટ કચેરીમાં જવા લાગ્યા છે. એ તો તમને સૌને ખ્યાલ જ છે. બાળ લગ્નના બદલે હવે લગ્ન વય ઊંચી આવવા લાગી છે. આંતરજ્ઞાતીય લગ્નોના બનાવોથી ગ્રામીણ સમાજ વંચિત હતો, પણ હવે જે આંતરજ્ઞાતીય લગ્ન છે તેનું પ્રમાણ પણ આપણને વધારે જોવા મળે છે. પછી જે આપણા પોતાના કુટુંબનો વ્યવસાય હતો એ કુટુંબનો વ્યવસાય છે તે સભ્યો પસંદ નથી કરતા અને એના બદલે હવે અન્ય વ્યવસાય સાથે પણ કુટુંબના સભ્ય જોડાતા આપણને જોવા મળે છે. કુટુંબના સભ્યના કોઈ પણ ગેરવર્તનો હોય તો તેની સજા જ્યારે કુટુંબના વડીલો દ્વારા કરવામાં આવે છે તો તે સજાનો વિરોધ પણ અત્યારે હાલમાં આપણને પરિસ્થિતિ બદલેલી હોવાના કારણે એ સભ્ય દ્વારા તેનો વિરોધ પણ થતો હોય તેવું જોવા મળ્યું છે. એટલે સંયુક્ત કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેનો જે સંબંધ હતો તે કેવો થયો છે અત્યારે, તો કે તૂટવા લાગ્યો છે. ત્યારબાદ આવે છે વ્યવસાય અને સંયુક્ત કુટુંબ વચ્ચેનો સંબંધ પણ અત્યારે તૂટ્યો છે. હવે કુટુંબના બધા સભ્યો છે તે પોતાની જ્ઞાતિના જ વ્યવસાયમાં રોકાયેલા રહે તે શક્ય રહ્યું નથી. બેકારી, જમીન પરનું દબાણ, શિક્ષણ, ઉદ્યોગીકરણ, શહેરીકરણ વગેરે પરિબળોના કારણે હવે ગ્રામીણ કુટુંબમાં પણ સભ્યો જુદા જુદા વ્યવસાયો સાથે જોડાવા લાગ્યા છે. તમને ખ્યાલ જ છે કે અત્યારે બધી પરિસ્થિતિઓમાં પરિવર્તન આવ્યું છે. લોકોમાં શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે, તેમજ લોકોમાં વ્યવસાય કરવાની જે એક મહત્વાકાંક્ષાઓ હતી તે ઉપર આવવા લાગી છે, વધવા લાગી છે. અત્યારે તમે જુઓ છો વરસાદનું પ્રમાણ, કુદરતનો જે કોપ છે તે અત્યારના વરસી રહ્યો છે. વરસાદ સખત વરસી રહ્યો છે, જેના કારણે જેની અસર જનરલી શહેરીજનો ઉપર તો નથી થતી, પરંતુ ગ્રામીણ વિસ્તારના લોકો ઉપર તેની અસર વિશેષ જોવા મળે છે. ને આના પહેલાંના જે વિડીયો હતા તેમાં પણ તમને કહ્યું હતું કે ખેડૂત છે તેને સતત કુદરત સાથે સંઘર્ષ કરવો પડતો હોય છે અને આ સંઘર્ષ છે તે પોતાના વ્યવસાયના કારણે કરવો પડતો હોય છે. વધુ વરસાદ પડે તો પણ ખેડૂતોને ચિંતા હોય છે, ઓછો વરસાદ પડે તો પણ ખેડૂતોને ચિંતા હોય છે. માટે આજે આ જે પરંપરાગત વ્યવસાય છે, જે ખેતીનો વ્યવસાય આપણે કહીએ છીએ, તે આજે તૂટ્યો છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે આજે લોકોને પોતાનો પરંપરાગત વ્યવસાય કરવાના બદલે પોતે શિક્ષણ લઈ અને આગળ વધે અને શહેરમાં આવીને વ્યવસાય કરે તેમાં વિશેષ
પોતાનું હિત છે તે રહેલું છે તે જોવા મળતું હોય છે એટલે વ્યવસાય અને સંયુક્ત કુટુંબ વચ્ચેનો સંબંધ તૂટ્યો છે તેમ આપણે લોકો કહી શકીએ ત્યારબાદ આવે છે જજમાની પ્રથા અને કુટુંબ વચ્ચેનો સંબંધ તૂટવા લાગ્યો છે વર્તમાન સમયમાં યજમાની અને જે જજમાની પ્રથા છે તે તૂટી છે સેવાના સંબંધોની જગ્યાએ હવે ગામડામાં પણ ગ્રાહક અને દુકાનદાર વચ્ચેના સંબંધો વિકસવા લાગ્યા છે એટલે કે સેવાના બદલામાં સેવા નહીં પણ સેવાના બદલામાં રોકડ રકમ તરીકે લેવી એવી એક પ્રથા છે તે ગ્રામીણ સમાજમાં આપણને જોવા મળે છે શહેરી સમાજના વધુ સંપર્કવાળા ગામડામાં શહેરથી નિકટના ગામમાં હજામ રોકડા પૈસાથી ક્ષોર કર્મ કરવા લાગ્યા છે કુંભાર રોકડા પૈસાથી માટીના વાસણો આપવા લાગ્યા છે એ જ રીતે દરજી સુથાર મોચી વગેરે રોકડા પૈસાથી કામ કરવા લાગ્યા છે આથી સેવા સંબંધો ગ્રાહક અને દુકાનદાર સંબંધોમાં પલટાયા છે એમ આપણે લોકો કહી શકીએ આ પરિસ્થિતિ અને જે આ બનાવો છે તેનાથી તો તમે પરિચિત જ છો અત્યારે કોઈને સેવાના બદલામાં સેવા આપવી પરવડતી નથી કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે મોંઘવારીનો દર છે તે ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે અને આવા સમયમાં આ જે મોંઘવારી છે તેને ગામડાઓને પણ મૂકી ગામડાઓને પણ તેનાથી વંચિત રાખ્યા નથી એટલે અહીંયા જે જમાની પ્રથા અને જે કુટુંબ વચ્ચેનો સંબંધ છે તે તૂટ્યો છે એમ આપણે લોકો કહી શકીએ અને છેલ્લું છે જે આવે છે તે છે કુટુંબની સંગઠિતતા નબળી પડવા લાગી કુટુંબની એકતા સંગઠિતતા એટલે એકતા કેવી થવા લાગી છે તો કે નબળી પડવા લાગી અત્યારે કુટુંબને નહીં પણ વ્યક્તિવાદનો પ્રવેશ દરેક જગ્યાએ આજે દરેકે દરેક જગ્યાએ વ્યક્તિવાદનો પ્રવેશ થવા લાગ્યો છે મારું શું કુટુંબનું નહીં પણ મારું શું એવી એક ભાવના છે તે અત્યારના પ્રબળ થઈ છે આથી પિતા પુત્ર મોટા ભાઈ નાના ભાઈ જેઠાણી દેરાણી સાસુ વહુ વચ્ચેના જે સત્તાના તાબેદારીના સંબંધો હતા તે તાબેદારીના સંબંધોનું મહત્વ ઘટ્યું છે અને તેની જગ્યાએ આંતરિક સંબંધોમાં હવે વિસંવાદિતા વધવા લાગી છે તેથી કૌટુંબિક સત્તા સામે પડકારો ઊભા થવા લાગ્યા છે લગ્નવય વધવા લાગી છે શિક્ષણને વધુ મહત્વ અપાવવા લાગ્યું છે આંતરજ્ઞાતીય લગ્ન વિશેષ મહત્વ અપાવવા લાગ્યું છે આ રીતના પરંપરાગત વ્યવસાયો છૂટવા લાગ્યા છે આ રીતના આપણે જોઈ શકીએ કે ગ્રામીણ કુટુંબમાં તમને ડગલે ને પગલે આવા પ્રકારના પરિવર્તનો જોવા મળી રહ્યા છે જે હાલમાં પણ હજુ પણ ચાલુ છે તો આ હતો છેલ્લો મુદ્દો તમને આ પ્રશ્ન વિશેષ પરીક્ષામાં પૂછાતો હોય છે કે ગ્રામીણ જે ગ્રામીણ કુટુંબ છે તેમાં પરિવર્તનો કઈ રીતના આવેલા છે તેની ચર્ચા કરો તો કુટુંબનું વિઘટન થયું છે કુટુંબ ઉપભોગનું એકમ બનવા લાગ્યું છે નાના સંયુક્તો કુટુંબો બનવા લાગ્યા છે સંયુક્ત અને જ્ઞાતિ સંયુક્ત કુટુંબો અને જ્ઞાતિ વચ્ચેના સંબંધો તૂટવા લાગ્યા છે એ રીતના વ્યવસાય અને કુટુંબ વચ્ચેના સંબંધો તૂટ્યા છે જજમાની પ્રથા અને કુટુંબ વચ્ચેના સંબંધો તૂટ્યા છે અને તેની જે કુટુંબની જે સંગઠિતતા હતી તે નબળી પડવા લાગી છે તો આ હતું ગ્રામીણ સમાજમાં કુટુંબનું આખું સ્વરૂપ હવે આપણે જોઈએ આ જે આખો મુદ્દો હતો તેનો ઉપસહાર ઉપસહારમાં તમે એમ લખી શકો કે આ ઉપર્યુક્ત ચર્ચાઓ પરથી આપણે એમ કહી શકીએ કે ગ્રામીણ કુટુંબમાં જે કોઈ પણ પરિસ્થિતિ હતી જે બ્રિટિશ સમયથી બ્રિટિશ અમલથી ભારતમાં શરૂ થયેલી હતી તે પરિસ્થિતિમાં અત્યારના પરિવર્તનો આપણે લોકો જોઈ શકીએ છીએ અને એની જ સાથે સાથે જે કુટુંબ ગ્રામીણ કુટુંબ છે તેમાં કુટુંબવાદનું પ્રમાણ પણ આપણને વિશેષ અત્યારના હાલમાં જોવા મળી રહ્યું છે તો આખો ગ્રામીણ કુટુંબનો પ્રશ્ન ફરીથી છેલ્લે તમને કહી દઉં કે ગ્રામીણ સમાજમાં કુટુંબ તેની પ્રસ્તાવના જોઈ તેની લાક્ષણિકતાઓ જોઈ કુટુંબવાદની ખાસિયતો તેના સ્વરૂપો તેના કાર્યો અને તેમાં આવેલા પરિવર્તનો તો આ પરિવર્તનોનો પ્રશ્ન અને કુટુંબના જે આ ખાસિયતો છે કુટુંબવાદની ખાસિયતો આ બે પ્રશ્નો તમારા માટે બહુ અગત્યના છે તો હવે પછી મને લાગે છે કે આજે જે કંઈ પણ સમજાવ્યું તે તમને સૌને સમજાઈ ગયું હશે તો હવે પછીના વિડીયોમાં
આપણે લોકો જોશું જે હવે પછીનો મુદ્દો છે તે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ આપણે જોઈ લીધું, ગ્રામીણ સમાજમાં કુટુંબ જોઈ લીધું, હવે પછીના વિડીયોમાં આપણે ગ્રામીણ સમાજમાં લગ્ન સાથે મળશું.